નમસ્તે આજે આંકડાકીય માહિતી આપતા પહેલાં ઘણી બધી મહત્વપૂર્ણ જાહેરાતો કરવાની છે આપને સૂચના આપવાની છે પરંતુ સૌપ્રથમ જે ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય કરીને લોકડાઉનને બે અઠવાડિયા વધુ લંબાવવાનો જે નિર્ણય કર્યો છે અને એના અનુસંધાને હવે સત્તરમી તારીખ સુધી લોકડાઉન અમુક ફેરફારો સાથે દેશભરમાં લંબાવવાનો નિર્ણય થયો છે હવે આના અનુસંધાને આજે અથવા આવતીકાલે રાજ્ય સરકાર દ્વારા વિગતવાર સૂચનાઓ બહાર પાડવામાં આવશે અને આપ સૌ નાગરિકો સુધી ડિટેલ્ડ માહિતી પહોંચાડવામાં આવશે પરંતુ હું જે વાત કરવા માગું છું કે આપણે લગભગ ચાલીસ દિવસ સુધી લોકડાઉન અત્યાર સુધી ચાલ્યું છે અને જે વિસ્તારોમાં લોકડાઉનનું સંપૂર્ણ પાલન થયું ત્યાં મહદઅંશે કોરોનાનો ફેલાવો ના થાય એમાં ખૂબ આપણને મદદ મળી છે ખાસ કરીને જે સોસાયટી વિસ્તારો છે જ્યાં સોસાયટીના બધા જ લોકોએ મળીને એક નક્કી કર્યું કે આપણે કોઈપણ જાતનું લોકડાઉનનો ભંગ ના થવું જોઈએ અને સંપૂર્ણપણે તમામ નિયમોનું પાલન કર્યું ત્યાં કોરોનાનો પ્રચાર પ્રસાર બહુ જ ઓછું થઈ ગયું છે પરંતુ કમનસીબે જે વિસ્તારોમાં લોકડાઉનનું સંપૂર્ણ પાલન ના થયું કોઈ પણ કારણથી ત્યાં આપણે કેસોમાં નોંધપાત્ર વધારો જોઈ રહ્યા છે આપને ખ્યાલ હશે લગભગ દોઢ મહિના અગાઉ મેં સૌને વિનંતી કરી હતી કે જો ચૌદ દિવસ સુધી બધા જ નાગરિકો પોતપોતાના ઘર સુધી સીમિત રહે તો કોરોનાનું સંક્રમણ આપણે સંપૂર્ણપણે અટકાવી શકીએ છીએ અને આ ચૌદ દિવસનું મહત્વ એટલા માટે છે કે સામાન્ય રીતે એક વ્યક્તિને ચેપ લાગે ત્યારથી ચૌદ દિવસ પછી એ સાજા થઈ જાય છે અને કોરોનાનું જે વાયરસ હોય એમને એમના શરીર દ્વારા જ નિયંત્રણમાં લેવામાં આવતું હોય છે હવે આપ કલ્પના કરો કે અત્યારે જેટલા પણ કેસો અમદાવાદ શહેરમાં હોય જો આપણે બધા જ ચૌદ દિવસ માટે સંપૂર્ણપણે લોકડાઉનનું જો પાલન કરીએ અને બીજા તમામ જે નિયમો છે માસ્ક પહેરવાનું સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું એકબીજાથી અંતર રાખવાનું વારંવાર સાબુથી હાથ ધોવાનું આ બધા જ નિયમોનું આપણે પાલન કરીએ તો જેટલા પણ કેસ હોય એ ચૌદ દિવસમાં મોટા ભાગના કેસો કોરોનાને માત આપી દે અમુક કેસો જ્યાં તબિયત એમની બગડે એ આપણે હોસ્પિટલમાં લાવીને એમને ટ્રીટમેન્ટ કરી શકીએ કોરોનાનું વાયરસ એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી ત્યારે જ ફેલાઈ શકે જ્યારે બે વ્યક્તિઓ સીધી સંપર્કમાં આવે એટલે જો ચૌદ દિવસનું લોકડાઉન બધા જ નાગરિકો એકસાથે પાલન કરે તો આપણને જોઈએ એવા પરિણામો મળે અને આપણે સંક્રમણને સંપૂર્ણપણે અટકાવી શકવામાં સફળ થઈ શકીએ છીએ એટલે ફરીવાર આગ્રહપૂર્વક તમામ અમદાવાદીઓને હું અપીલ કરું છું કે આ જે ચૌદ દિવસનું લોકડાઉન વધારવામાં આવ્યું છે આ વખતે આપણે પહેલી વખત જે આપણું જેટલું સફળતા મેળવી બીજી વખત જેટલી સફળતા મેળવી એના કરતાં અનેક ગણા સારી રીતે આ વખતે આપણે તમામ નિયમોનું પાલન કરીએ સંપૂર્ણપણે ઘર સુધી સીમિત રહીએ અનાવશ્યક જ્યાં સુધી એકદમ જરૂરી ના હોય ત્યાં સુધી ઘરથી બહાર બિલકુલ ના નીકળીએ માસ્ક પહેરવાના નિયમનું પાલન કરીએ વારંવાર સાબુથી હાથ ધોવાના નિયમનું પાલન કરીએ જ્યારે જાહેરમાં જઈએ ત્યારે જાહેરમાં થૂંકવાનું છીંકવાનું કે ખસવાનું અને આ રીતે વાયરસને જેના શરીરમાં હોય એના શરીરથી વાયરસ બહાર આવી જાય અને બીજા લોકોને ચેપ લગાડે એવું આપણે ના થવા દઈએ જો ચૌદ દિવસ સુધી આપણે બધા જ મળીને સો ટકા લોકડાઉનનું પાલન કરીશું તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મે એન્ડ સુધીમાં આ જે અત્યારે સંક્રમણ છે એ સંપૂર્ણ નિયંત્રણમાં આવી જશે પરંતુ અમુક વિસ્તારોમાં ખાસ કરીને કોટ વિસ્તાર છે જમાલપુર વિસ્તાર છે આ બધા વિસ્તારોમાં જ્યાં લોકડાઉનનું વધારે પડતું ભંગ થયું ત્યાં આજે કેસો આટલા બધા થઈ ગયા છે કે અડતાલીસમાંથી એક જ વોર્ડમાં લગભગ ત્રીસ ટકાથી વધુ મૃત્યુ થયા છે અને આટલી મોટી સંખ્યામાં કેસો થયા છે એટલે તમામ અમદાવાદીઓ આપને હું વિનંતી કરું છું કે આ વખતે આપણે જે ચૌદ દિવસનું લોકડાઉન એ સો ટકા અમદાવાદીઓ સાથે મળીને સંપૂર્ણ મક્કમતા સાથે પૂર્ણ અનુશાસન સાથે સંપૂર્ણ શિસ્ત સાથે સંકલ્પબદ્ધ થઈને આપણે બધા જ એક સાથે લોકડાઉનનું પાલન કરીએ જેથી કરીને મે મહિનાના એન્ડ સુધીમાં આપણે આ વાયરસને નિયંત્રિત કરી શકીએ હવે જે અમુક બાબતો આપને જણાવવા માગું છું એમાં માસ્કના નિયમનું ગઈકાલથી આપણે એન્ફોર્સમેન્ટ મોટા પાયા ઉપર કરી રહ્યા છીએ છેલ્લા બે થી ત્રણ દિવસમાં હવે સત્યાવીસ હજાર એકસો બ્યાસી જેટલા ફ્રી માસ્કનું વિતરણ એએમસી દ્વારા કરવામાં આવ્યું છે ચાર હજાર ચારસો ને ઓગણ સિત્તેર જેટલી સેનેટાઇઝરની બોટલનું ફેરિયાઓને મફતમાં વિતરણ કરવામાં આવ્યું છે પાંચસો બત્રીસ જેટલી શાકભાજીની દુકાન ઉપર આપણે બેનર લગાડ્યા છે જે ત્યાં ખરીદનાર નાગરિકોને કઈ બાબતે કાળજી રાખવી એ અંગેની માહિતી આપે છે અને ગઈકાલથી આપણે પત્રિકાઓ છપાવીને પણ વિતરણ કરવામાં આવી રહી છે જેમાં ત્રણ હજાર પાંચસોને ચાલીસ જેટલી પત્રિકાઓ પણ છપાવી છે એટલે એક બાજુ આપણે માહિતી આપી રહ્યા છીએ જનજાગૃતિ લાવી રહ્યા છીએ પોસ્ટર બેનર પત્રિકા લગાવી રહ્યા છીએ મફત ફ્રીમાં માસ્ક અને સેનિટાઈઝરનું વિતરણ કરી રહ્યા છે બીજી બાજુ એન્ફોર્સમેન્ટની કામગીરી પણ સાથોસાથ ચાલી રહી છે અને આજે સવાર સુધી જે મને માહિતી આપવામાં આવી છે એ પ્રમાણે ગઈકાલ સવારથી લઈને અત્યાર સુધીમાં એકસો ઓગણપચાસ જેટલી ટીમો આ કામમાં હવે જોડાઈ ગઈ છે ત્રણ હજાર બસો વીસ જેટલા ધંધાકીય એકમોની તપાસણી કરવામાં આવી અને એમાં ચાર યુનિટને સીલ કરવામાં આવ્યા અને સાત લાખથી વધુ દંડ ગઈકાલના દિવસમાં અને આજે સવારના બે કલાકમાં કુલ મળીને અત્યાર સુધી ગઈકાલ સવારથી કામગીરી શરૂ કરી ત્યાર સુધી સાત લાખ રૂપિયાથી વધુની પેનલ્ટી કરવામાં આવી છે ફરીવાર મારી વિનંતી છે કે આ શિક્ષા કરવી આ દંડનીય કાર્યવાહી કરવી અમને સેજ પણ ગમતી નથી અમને એક પણ કિસ્સામાં આવું ચાન્સ જ ના મળે એવા પ્રકાર ની વ્યવસ્થા બધા જ દુકાનદારો કરિયાણા સ્ટોરના માલિકો દૂધના સ્ટોરના વિક્રેતાઓ કે ફેરિયાઓ આ બધા જ સુનિશ્ચિત કરે કે કોઈપણ સંજોગોમાં અમારી ટીમોને એક પણ કેસમાં નિયમનો ભંગ ના જોવા મળે હવે આજે સવારે અમુક હોસ્પિટલોની મેં જાતે મુલાકાત લીધી છે અને ગઈકાલ સાંજથી જે આખી રાત દરમિયાન આપણે અમુક હોસ્પિટલોને તૈયાર કરી છે અને ખૂબ સારી કામગીરી જુદા જુદા ઝોન દ્વારા કરવામાં આવી છે એમાં ગોમતીપુર વિસ્તારમાં આવેલી અલ અમીન ગરીબ નવાઝ હોસ્પિટલ છે એને આપણે સો બેડ સુધીની સગવડ કરી શકાય એવા પ્રકારની કોવિડ હેલ્થ સેન્ટર જેમાં ઓક્સિજન સપ્લાયની પણ વ્યવસ્થા હોય તમામ સારવાર ત્યાં મળી રહે અને કોરોનાના પોઝિટિવ દર્દીઓને ત્યાં સારવાર આપી શકાય એ પ્રકારની વ્યવસ્થા આખી રાત જે તૈયારીઓ થઈ એમાં થઈ ગઈ છે સવારે મેં વિઝિટ કરી અને તમામ સંતોષપ્રદ રીતે તૈયારીઓ થઈ ગઈ છે ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ છે એમને હું અભિનંદન આપું છું ધન્યવાદ આપું છું આ હોસ્પિટલમાં પણ તમામ દર્દીઓની સારવાર નિઃશુલ્ક કરવામાં આવશે કોઈપણ જાતનો ચાર્જ લીધા વગર ત્યાં સારવાર આપવામાં આવશે અમદાવાદ મહાનગરપાલિકા અને આ હોસ્પિટલના સંચાલકો સાથે મળીને ત્યાં તમામ વ્યવસ્થાઓ ઊભી કરશે અને તમામ દર્દીઓને ત્યાં જ પોતાના વિસ્તારમાં જ સારવાર મળી રહે એ પ્રકારની વ્યવસ્થા થઈ છે ગઈકાલે આખી રાત દરમિયાન આ થયેલ કામગીરી માટે જે પૂર્વ ઝોનની આખી ટીમ છે અને એમના તમામ મારા સાથીઓને હું અભિનંદન આપું છું કે ગઈકાલે મોડા સાંજે નિર્ણય થયું અને રાતભરમાં આ હોસ્પિટલ સંપૂર્ણપણે તૈયાર કરી દેવામાં આવી છે અને આજથી જ ત્યાં પેશન્ટનું એડમિશન શરૂ થઈ જાય એવી તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે આ સિવાય દક્ષિણ ઝોનમાં આજે મારી મુલાકાત થઈ છે અને જે ચેપી રોગ હોસ્પિટલ ઇન્ફેક્શિયસ ડિઝીઝીસ હોસ્પિટલ આવેલી છે એને ગઈકાલે મેં સાંજે સૂચના આપી એના અનુસંધાને દક્ષિણ ઝોનની આખી ટીમ દ્વારા મેડિકલ ઓફિસર્સિંહે અમારા ડૉક્ટર ભાવિન સોલંકીને અને એમની આખી ટીમ દ્વારા સાથે મળીને યુદ્ધના ધોરણે આખી રાત કામગીરી ચાલી ત્યાં જેટલા પેશન્ટ હતા એને ડિસ્ચાર્જ આપીને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવાયા છે અને આખી હોસ્પિટલ એક કોવિડ હેલ્થ સેન્ટર તરીકે સો બેડની ક્ષમતા સાથેની તૈયાર થઈ ગઈ છે આજની તારીખમાં ત્યાં પણ એડમિશન શરૂ થઈ જશે આવું તાત્કાલિક કામ કરવામાં આવી રહ્યું છે મારી મુલાકાત દરમિયાન જણાવી આવ્યું છે કે આ હોસ્પિટલ ખૂબ જ સારી વ્યવસ્થાઓ ધરાવે છે અને એને અમે જે રીતે સમરસ હોસ્ટેલને આપણે એક મોડલ કોવિડ કેર સેન્ટર તરીકે બનાવી એ જ રીતે ઇન્ફેક્શિયસ ડિઝીઝિસ હોસ્પિટલ બહેરામપુરાને એક મોડલ કોવિડ હેલ્થ સેન્ટર તરીકે વિકસાવવામાં આવશે સો જેટલા દર્દીઓની ત્યાં વ્યવસ્થા થઈ શકશે આજથી જ ત્યાં એડમિશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે ત્રીજી જગ્યાએ જ્યાં આજે સવારે મુલાકાત થઈ જમાલપુર વોર્ડમાં છીપા કોમ્યુનિટી સેન્ટર આવેલો છે એના તમામ ટ્રસ્ટીઓ સાથે ગઈકાલે ચર્ચા થઈ એમના તમામ ટ્રસ્ટીઓને પણ હું અભિનંદન આપું છું ધન્યવાદ આપું છું કે અમારે રજૂઆતને માન આપીને એમને એમની જે સગવડ છે સેવા છે એ તમામ આગળ આવ્યા છે અને આ ફેસિલિટી ઉપલબ્ધ કરાવી છે આ જગ્યાને સો બેડનું કોવિડ કેર સેન્ટર આજે સાંજ સુધીમાં તમામ તૈયારીઓ કરી દેવામાં આવશે અને આવતીકાલથી ત્યાં સો બેડનું એક કોવિડ કેર સેન્ટર શરૂ કરી દેવામાં આવશે જેથી કરીને આ વિસ્તારના જે દર્દીઓ છે એમને પણ પોતાના ઘરની નજીક જ સારવાર મળી રહે અને એના માટે મધ્ય ઝોનની મારી જે ટીમ છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ટૂંકા સમયમાં આટલી બધી તૈયારીઓ ત્યાં કરી દેવામાં આવી છે આ સિવાય એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય આજે કર્યો છે અને એમાં માન્ય મેયરશ્રી માન્ય ડેપ્ટી મેયરશ્રી અને માન્ય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી એમની સાથે જે બે દિવસથી ચર્ચા થતી હતી એના અનુસંધાને આ એક નિર્ણય એમને એમની સૂચના અને એમના માર્ગદર્શનથી અમે આજે કરી રહ્યા છીએ કે જેટલા પણ કોરોના વોરિયર્સમાં જે ફ્રન્ટ લાઇન ઉપર કામ કરનાર કર્મચારીઓ છે ખાસ કરીને પેરામેડિકલ સ્ટાફ હેલ્થ વર્કર્સ નર્સીસ સફાઈ કર્મચારીઓ અથવા પોલીસના જવાનો પોલીસના જેટલા પણ લોકો છે એ બધાને જ્યારે પણ કોરોના પોઝિટિવ થાય ત્યારે પહેલાં એમને હોમ બેઝ કેર મળી રહે એ પ્રકારની વ્યવસ્થા કરાશે પરંતુ ખાસ કરીને વર્ગ ત્રણ અને વર્ગ ચારના કર્મચારીઓ જેમના ઘરે આટલી બધી સગવડ ના હોય કે એમને હોમ આઇસોલેશન કરી શકાય એવા કર્મચારીઓને આપણે કોવિડ કેર સેન્ટર ખાતે મોકલતા હોઈએ છીએ હવે છેલ્લા અઠવાડિયામાં આપણે અમદાવાદ શહેરમાં જુદી જુદી ફોર સ્ટાર અને ફાઇવ સ્ટાર હોટેલમાં પ્રાઇવેટ કોવિડ કેર સેન્ટર ઓન પેમેન્ટ ઊભા કર્યા છે અને ત્યાં નાગરિકો સારી સંખ્યામાં હવે લાભ મેળવી રહ્યા છે આપણા કોરોના વોરિયર્સને દુનિયામાં જે સારામાં સારી સગવડ હોય એ મળવી જોઈએ એવું અમારી ટીમનું માનવું છે માન્ય મેયરશ્રી માન્ય ચેરમેનશ્રીનું પણ સ્પષ્ટ માનવું છે કે આપણે આપણા કોરોના વોરિયર્સ જે છે ફ્રન્ટલાઈન વર્કર્સ જે છે એમને જ્યારે ચેપ લાગે તો એમને સારવાર પણ સર્વશ્રેષ્ઠ મળે અને કોમ્પ્લિકેટેડ કેસ ના હોય તો એમનું જે કેર અને મેનેજમેન્ટ છે એ પણ દુનિયામાં સૌથી સારામાં સારું મળે એટલે આજે અમે એક નિર્ણય કર્યો છે કે જેટલા પણ ફ્રન્ટલાઈન વર્કર્સ હશે એમને જો કોરોના પોઝિટિવ આવશે તો એમને આ ફોર સ્ટાર અને ફાઇવ સ્ટાર હોટેલમાં જે ઓન પેમેન્ટ બેસીસ ઉપરના કોવિડ કેર સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે ત્યાં એમને નિઃશુલ્ક એમની વ્યવસ્થા કેર અને મેનેજમેન્ટ કરવામાં આવશે અને એમનો તમામ ખર્ચ અમદાવાદ મહાનગરપાલિકા ભોગવશે મારું માનવું છે કે મેયરશ્રી અને ચેરમેનશ્રીના આ વિચારથી અને આ નિર્ણયથી આપણા જે કોરોના વોરિયર્સ છે આપણા ફ્રન્ટલાઈન વર્કર્સ છે એમનો મનોબલ ખૂબ જ વધશે અને આવનાર સમયમાં જ્યારે એમને કોઈને પણ જો પોઝિટિવ થાય ચેપ લાગે તો એમની જે પ્રકારની સારવાર અને સંભાળ મળશે એ ખૂબ જ ઉત્કૃષ્ટ કક્ષાનું હોવાથી એમનો મનોબલ પણ જળવાઈ રહેશે અને એના લીધે એમની કામગીરીમાં વધુ ઉત્સાહથી બધા જ લોકો કામગીરી કરી શકશે હવે આંકડાકીય માહિતી આપતા ગઈકાલે અમદાવાદમાં બસો સડસઠ નવા કેસો જાહેર કરવામાં આવ્યા સોળ ડેથ નવા થયા છે અને ડિસ્ચાર્જની સંખ્યામાં હવે ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે ગઈકાલના એક જ દિવસમાં બાસઠ સિક્સટી ટુ નવા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે એટલે આજ રોજની પરિસ્થિતિએ આજે સવારે કુલ એક્ટિવ કેસની સંખ્યા અમદાવાદ શહેરમાં હવે બે હજાર છસો સેમ્પલ લેવાની ટેસ્ટ લેવાની કામગીરી સારી રીતે આગળ વધી રહી છે અત્યાર સુધી સત્યાવીસ હજાર બસો છી થઈ ગયા છે અને બે હજાર અડત્રીસ રેપિડ ટેસ્ટ થઈને કુલ ઓગણત્રીસ હજાર ત્રણસો ને ચોવીસ ટેસ્ટ થયા છે જે એક મિલિયનની વસ્તી દીઠ દસ લાખની વસ્તી દીઠ આંકડો હવે થાય છે આપણો ચાર હજાર આઠસો ને સત્યાસી ફોર થાઉઝન્ડ એટ હંડ્રેડ એટી સેવન ટેસ્ટ પર મિલિયન ડિસ્ચાર્જની જે મેં વાત કરી ગઈકાલે ટોટલ બાસઠ ડિસ્ચાર્જ થયા એસવીપી હોસ્પિટલમાંથી અઢાર સિવિલ હોસ્પિટલમાંથી ચોવીસ અને સમરસ હોસ્ટેલમાંથી વીસ ટોટલ બાસઠ ડિસ્ચાર્જ થઈને હવે કુલ ડિસ્ચાર્જની સંખ્યા ચારસો ને છપ્પન થઈ ગઈ છે ફોર હંડ્રેડ એન્ડ ફિફ્ટી સિક્સ ટોટલ ડિસ્ચાર્જેસ ટીલ યસ્ટરડે ઇવનિંગ એટલે ગઈકાલ સાંજ સુધીમાં ચારસો છપ્પન ડિસ્ચાર્જ આપણા થઈ ચૂક્યા છે આજે આશરે પચીસ જેટલા દર્દીઓને એસવીપીથી પીથી વધારાનો ડિસ્ચાર્જ આપવામાં આવશે એટલે મારું માનવું છે કે આજે મોડા સાંજ સુધીમાં પાંચસોથી વધુ ડિસ્ચાર્જ થવાની પૂરેપૂરી શક્યતા છે અને હવે જે હેલ્થ વર્કર્સ છે ડોક્ટર્સ છે એ જે મહેનત કરી રહ્યા છે એના સારા પરિણામો મળી રહ્યા છે અને ડિસ્ચાર્જની સંખ્યામાં ખૂબ ઝડપથી નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે વધુમાં વધુ દર્દીઓ વહેલી તકે સાજા થઈને સારી સારવાર મેળવીને પોતાના ઘરે પરત જઈ રહ્યા છે એ આપણા માટે ખૂબ સારામાં સારી એક બાબત ઉદભવી રહી છે બે હજાર છસો ને ઓગણસાહ જે ટોટલ દર્દીઓ છે એ અત્યારે ક્યાં સારવાર લઈ રહ્યા છે એની માહિતી આપતા એસવીપી હોસ્પિટલમાં પાંચસો ને એકતાલીસ લોકો સારવાર હેઠળ છે સિવિલ હોસ્પિટલ આઠસો આઠ સોલા સિવિલ હોસ્પિટલ ચવાલીસ એચસીજી હોસ્પિટલમાં બાવીસ સ્ટર્લિંગ હોસ્પિટલમાં છવ્વીસ ગુજરાત કેન્સર સોસાયટી જીસીએસની હોસ્પિટલ જે નરોડા ખાતે નવી કાર્યરત થઈ છે એમાં હવે સાત પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે એસએમએસ હોસ્પિટલ જે નવી કાર્યરત થઈ છે ત્યાં છ દર્દીઓ સારવાર હેઠળ છે લોખંડવાલા હોસ્પિટલ જે કોટ વિસ્તારમાં કાર્યરત થઈ એમાં એક દર્દી સારવાર હેઠળ છે સમરસ હોસ્ટેલમાં આઠસો ને છપ્પન દર્દીઓ સારવાર હેઠળ છે ફળ હોટેલના કોવિડ કેર સેન્ટરમાં છાસઠ દર્દીઓ હજ હાઉસ ખાતેના કોવિડ કેર સેન્ટરમાં સાહીઠ દર્દીઓ ડબલ ટ્રી હિલ્ટન હોટલ ખાતેના કોવિડ કેર સેન્ટરમાં પાંચ દર્દીઓ લેમન ટ્રી હોટલ જે શરૂ થઈ છે કોટ વિસ્તારમાં એમાં બાવીસ દર્દીઓ હોમ આઇસોલેશનમાં હવે છત્રીસ દર્દીઓ જે નવી ગાઈડલાઇન બે દિવસ પહેલાં આવી એનો ગઈકાલથી અમલ શરૂ થયો છે અને હવે છત્રીસ જેટલા દર્દીઓ પોઝિટિવ પોતાના ઘરમાં એલાયદા રૂમમાં વ્યવસ્થિત રીતે સારવાર હેઠળ છે અને સારવાર અને સંભાળ હેઠળ એ રિકવર થઈ રહ્યા છે એકસો ઓગણસાઠ દર્દીઓના જેના લેબોરેટરીના રિપોર્ટ આવ્યા છે એમના ઘરની વિઝિટ થઈ રહી છે નવી ગાઈડલાઇન્સ મુજબ હવે એમના ઘરની વિઝિટ થાય ઘરનું એમનું કન્સન્ટ લેવાય અને એમની મરજી મુજબ એમની ઈચ્છા મુજબ એમને ઘર આઇસોલેશન ઘરે કરવાનું હોય અથવા કોવિડ કેર સેન્ટરમાં લઈ જવાનું હોય અથવા હોસ્પિટલમાં લઈ જવાનું હોય એવા પ્રકારની વ્યવસ્થા ઊભી થઈ છે આ રીતે જુદા જુદા કોવિડ કેર સેન્ટરમાં અને જુદી જુદી કોવિડ હોસ્પિટલમાં બે હજાર છસો ને ઓગણસાઠ જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જે બે હજાર છસો ઓગણસાઠ દર્દીઓ છે એમનું ઝોન વાઇઝ આ રીતે માહિતી છે મધ્ય ઝોનમાં એક હજાર ને નવાણું વન ઝીરો નાઇન નાઇન દક્ષિણ ઝોનના છસો ચોર્યાસી સિક્સ એટી ફોર પશ્ચિમ ઝોનના બસો અડતાલીસ ટુ ફોર્ટી એટ ઉત્તર ઝોનના બસો ત્રાણું ટુ નાઇન્ટી થ્રી પૂર્વ ઝોનના બસો તેર ટુ હંડ્રેડ એન્ડ થર્ટીન દક્ષિણ પશ્ચિમ ઝોનના સડસઠ 67 સેવન અને ઉત્તર પશ્ચિમ ઝોનના પચપન ફિફ્ટી ફાઈવ આ રીતે બે હજાર છસો ઓગણસાઠ દર્દીઓ જુદા જુદા ઝોનમાંથી અત્યારે એક્ટિવ છે એટલે સારવારને સંભાળ હેઠળ છે બે હજાર છસો એક્ટિવ કેસ ચારસો છપ્પન ડિસ્ચાર્જ થયેલા કેસ એકસો ત્રેસઠ મૃત્યુ આ રીતે કુલ આજ રોજ સુધી નોંધાયેલ કુલ કેસોની સંખ્યા અમદાવાદમાં ત્રણ હજાર થ્રી થાઉઝન્ડ ટુ સેવન્ટી થાય છે સર્વેલન્સની કામગીરી ખૂબ સંતોષકારક રીતે અસરકારક રીતે આગળ વધી રહી છે ગઈકાલે પહેલી મેના રોજ પાંચસો પિસ્તાલીસ જેટલી ટીમો દ્વારા છસો પંચાણું જેટલા જુદા જુદા વિસ્તારમાં બ્યાસી હજાર નવસો સુડતાલીસ જેટલા ઘરોની મુલાકાત લેવામાં આવી અને એમાંથી ત્રણ લાખ અડસઠ હજાર છસો ત્રીસ જેટલા લોકોનું સર્વે થયું અને આવા લોકોમાંથી સ્ક્રીનિંગ થયા પછી જુદા આઈડેન્ટિફાય થયેલા લોકોના છસો પંચ્યાસી જેટલા લોકોના સેમ્પલ લેવામાં આવ્યા આ સિવાય મધ્ય ઝોનમાં ખાસ કરીને કોટ વિસ્તારમાં વધુમાં વધુ સંખ્યામાં ડોક્ટરો સરકારી ડોક્ટરો સરકારમાંથી પ્રતિનિયુક્તિથી મેળવેલા ડોક્ટરો એએમસીના ડોક્ટરો અને પ્રાઇવેટના ડોક્ટરો વધુમાં વધુ સંખ્યામાં ઝોનમાં જ પોતાના ક્લિનિકમાં અર્બન હેલ્થ સેન્ટરમાં મોબાઈલ ડિસ્પેન્સરીમાં ત્યાં જ લોકોનું નિદાનને સારવાર કરે એ પ્રકારની વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવામાં આવી રહી છે અને અમારી અપેક્ષા છે કે એકાદ દિવસમાં મધ્ય ઝોનમાં બહુ મોટી સંખ્યામાં ડોક્ટરોની એક વ્યવસ્થા એવી રીતની કરવામાં આવશે કે મોટા ભાગના લોકોને પોતાના ઘર આંગણે જ સારવાર મળી રહે એ પ્રકારની વ્યવસ્થાનું નિર્માણ થઈ રહ્યું છે ધન્યવાદ